જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ જ્યાં પણ જાય છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિની મહેક ફેલાવવાનું છોડતા નથી. અને એવું કહેવાય છે કે ગુજરાતીઓને ગરબા વગર ન ચાલે, અને તે સત્ય પણ છે. દુનિયાના કોઈ પણ ખૂણે કે ભારતના કોઈ પણ પ્રવાસન સ્થળ પર જાઓ અને જો ત્યાં ગુજરાતીઓનું ટોળું હોય તો તે તમને ગરબે ઘૂમતા જોવા મળશે, એ 100% વાત છે. આવો જ એક મજેદાર વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેટફોર્મ પર ટ્રેન 20 મિનિટ પહેલા પહોંચી જતા સમય પસાર કરવા માટે ગુજરાતીઓએ પ્લેટફોર્મ પર ગરબા રમવાનું શરૂ કરી દીધું હતું. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે મજામાં હેપી જર્ની. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો મધ્યપ્રદેશના રતલામ રેલવે સ્ટેશનનો છે. બુધવારની રાત્રે હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પોતાના નિયમ સમય કરતા 20 મિનિટ પહેલા જ રતલામ પહોંચી ગઈ હતી. રતલામ સ્ટેશન પર ટ્રેન 10 મિનિટ રોકાવાની હતી, પણ સમય કરતા વહેલી પહોંચી જવાના કારણે યાત્રિકોને 30 મિનિટ સુધી રોકાઈ રહેવું પડે તેવી સ્થિતિ હતી. તેવામાં ટ્રેનમાં સવાર ગુજરાતી પ્રવાસીઓએ પ્લેટફોર્મ પર જ ટાઈમ પાસ કરવા માટે ગરબા રમવાનું શરૂ કરી દીધું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 90 પ્રવાસીઓનું ગ્રુપ ગુજરાતથી કેદારનાથની યાત્રાએ જવા માટે નીકળ્યું હતું. ગુજરાતી પ્રવાસીઓએ પ્લેટફોર્મ ઉપર જ ગરબા રમવાનું શરૂ કરી દેતા તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ વિડીયોમાં જોઈ શકાય છે કે નાના બાળકોથી લઈને વડીલો સહિત તમામ વર્ગના લોકો પ્લેટફોર્મ પર રાસની રમઝટ બોલાવી રહ્યા છે અને અન્ય લોકો પોતાના મોબાઈલમાં તેમનો વિડીયો ઉતારી રહ્યા છે, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જો કે રેલ મંત્રીએ શેર કરેલા વિડીયોમાં અનેક મુસાફરોએ રેલવેમાં પડતી હાલાકીની ફરિયાદો કરી હતી. અનેક યુઝર્સે પોતાની ટ્રેન કેટલી મોડી પડી છે તેની માહિતી સહિતના ફોટો પણ શેર કર્યા હતા. તો અન્ય એક યુઝરે ટ્રેનની અંદર ભરચક ભીડનો ફોટો શેર કર્યો હતો. એક યુઝર્સે લખ્યું હતું કે મારી ટ્રેન 5 કલાક લેટ છે. આમ ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા રેલ મંત્રીના ટ્વીટના કોમેન્ટ સેક્શનમાં ફરિયાદોથી ઉભરાઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.